પ્રણામ માધવ ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે મિત્રો આપણે લાસ્ટ ટાઈમ કન્ટિન્યુ ટેન્સિંગ સ્ટાર્ટ કર્યું હતું કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ શીખ્યા હતા આગળ ત્રણ સિમ્પલ શીખી ગયા હવે કન્ટિન્યુ પાસ ટેન્સ આજે આપણે શીખીશું કન્ટિન્યુ પાસ્ટ ટેન્સ હવે આ ટેન્સમાં કન્ટિન્યુ ટેન્સ કીધું ને એટલે ભાઈ દરેકમાં ચાલુ કાઢ ચાલુ કરે એટલે બફોર આવે છે હવે તો કન્ટિન્યુ પાસ્ટ ટેન્સની વાત કરીએ આપણે તો એના આપણે વાત કરી હતી કે દર કોઈ પણ ટેન્સ શીખવું હોય તો આપણે પાંચ વસ્તુ આવડવી જરૂરી છે યુસેજ ટેન્સ ઇન્ડિકેટિંગ વર્ડ્સ હકાર વાક્યની એક્ટિવેસિવ રચના હકાર વાક્યની એક્ટિવેશ રચના અને પ્રશ્નાર્થ વાક્યની એક્ટિવસી રચના તો મિત્રો આપણે સૌ પહેલાં એના ઉપયોગ જોઈશું તો ભૂતકાળમાં અમુક ચોક્કસ સમયે કોઈ ક્રિયા ચાલુ હતી તે દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ વપરાય છે દાખલા તરીકે લાસ્ટ લેક્ચરમાં અમે કન્ટિન્યુ ટેન્સ શીખી રહ્યા હતા બરાબર છે બરાબર ગયા લેક્ચરમાં અમે ચાલુ વર્તમાનકાળ શીખી રહ્યા હતા તો એના માટે ચાલુ ભૂતકાળ વપરાતું હોય છે હવે આપણે એના ટિંગ્સ એન્ડિકેટિંગ વડ જોઈએ તો એટ ધેટ ટાઈમ તે સમય એટ ધેટ મોમેન્ટ તે ક્ષણે વીચ વેન જેવા સંયોજકો વાપરી શકાતા હોય છે અને વાઇલ આમાં એક વધારાનું ઉમેરી દેજો ડબલ્યુ એચ આઈ એલ ઇ વાઇલ વ્હાઈલ એ મોટે ભાગે ચાલુકાળમાં આવતું હોય છે બરાબર છે દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું આઈ સો એ બેગર વાઇલ આઈ વોઝ ક્રોસિંગ એ રોડ હું જ્યારે રોડ ઓળંગી રહ્યો હતો ત્યારે મેં એક ભિખારીને જોયો તો વાઇલ આ રીતે ચાલુકાળમાં વપરાતું હોય છે હવે આપણે ચાલુ ભૂતકાળની વાત કરીએ છીએ તો ચાલુ ભૂતકાળમાં ચાલુ ભૂતકાળમાં આપણે એની વાક્યરચનામાં વાક્યની શરૂઆતમાં શું મૂકવાનું સબ્જેક્ટ કરતા આવે પછી કરતાને અનુરૂપ વઝ વેર દાખલા તરીકે આઈ હોય તો વઝ આવે હી સી ઇટ કે કોઈ પણ એક વચ્ચેનું નામ હોય તો વઝ આવે અને પછી અંજીવાળું ક્રિયાપદ આવે અને જો સબ્જેક્ટ તરીકે વી હોય યુ હોય દે હોય અથવા કોઈ પણ બહુ વચ્ચેનું નામ આવે તો વર મુકાય છે જુઓ તમને એમ થશે ટીચર કેમ વેર કે છે વર કેમ વેર કેમ નથી કહેતા વર કે છે તો વેર ડબલ્યુએચ પણ આને વર જ કહેવાય ડબલ્યુ ઇ આરઈ તો સબ્જેક્ટ પછી વોસ કે વર મુકાય છે ત્યારબાદ વફોર વફોર એટલે આઈએનજી વાળું ક્રિયાપદ મુકાય છે શું મુકાય છે આઈએનજી વાળું મેં તમને વાત કરી હતી કે દરેક ચાલુ કાળમાં આઈએનજી વાળું ક્રિયાપદ જોઈએ જોઈએ ને જોઈએ જ બરાબર એના પછી ઓબ્જેક્ટ આવે એના પછી અધરવર્ડ્સ આવે આ એની એક્ટિવાઇઝની વાત કરી હવે પેસીમાં કન્વર્ટ કરવું હોય તો વાક્યની શરૂઆતમાં ઓબ્જેક્ટ મૂકો ઓબ્જેક્ટને અનુરૂપ વોઝવેર મૂકો જે જેમ એમિઝાન મૂકતા હતા ને એની જગ્યાએ ખાલી વોર્ઝવેરમાં ફેરફાર કરવાનો બાકીની બધી તો બધી વાક્ય રચના સેમ ટુ સેમ જ છે તો ઓબ્જેક્ટ મૂકો પછી ઓબ્જેક્ટને અનુરૂપ વર્ઝવેર મૂકો ત્યારબાદ બિંગ મૂકો પછી વપ થ્રી મૂકો બાય સાથે સબ્જેક્ટ મૂકો અને અધરવર્ડ્સ મૂકો તો આ પ્રમાણે મિત્રો ફેરફાર કરવાતું હોય છે જો આમાં લખેલું છે આઈ સાથે આઈ હી સી ઈટ કે એક વચ્ચેનું નો નામ હોય તેની સાથે વસ પ્લસ અહીં જીવાળું ક્રિયાપદ મૂકાય છે અને જો સબ્જેક્ટ તરીકે વી યુ ધે અથવા બહુવચનું નામ હોય તો ડબ્લ્યુ ઇ આર ઈ વત્તા અહીં જીવાળું ક્રિયાપદ મૂકાતું હોય છે હવે આપણે એમના થોડાક એક્ઝામ્પલ લઈશું તો તમને વધારે સમજ પડે દાખલા તરીકે આઈ વોઝ એટેન્ડિંગ એ પ્રેયર એટ ધેટ ટાઈમ ત્યારે હું પ્રાર્થના કરી રહ્યો હતો સમજો છો ને કરી રહ્યો હતો ચાલુકાળ છે ક્રિયા અપૂર્ણ છે પૂરી થઈ નથી પણ ભૂતકાળમાં થયેલી છે એટલે ચાલુ કાળ વપરાય છે તો આઈ વોઝ એટેન્ડિંગ એ પ્રેયર એટ ધેટ ટાઈમ હું તે સમયે પ્રાર્થના એટેન્ડ કરી રહ્યો હતો તો આમાં કોણ કરી રહ્યું હતું આઈ તો એ સબ્જેક્ટ કહેવાય શું એટેન્ડ કરી રહ્યો હતો પ્રેયર તો એને ઓબ્ઝેક્ટ કહીશું અને કઈ ક્રિયા કરતો હતો એટેન્ડ કરવાની તો એને આપણે વપ કહીશું તો હવે જ્યારે પેસીમાં કન્વર્ટ કરીશું તો ઓબ્ઝેક્ટને આગળ લઈ લઈશું તો એ પ્રેયર વોઝ પછી ચાલુ કાર્ડ છે એટલે બિંગ મૂકાશે એ પ્રેયર વોઝ બિંગ એટેન્ડનું વપ થ્રી શું થાય એટેન્ડેડ ફરીથી એકવાર કહી દઉં કોઈ પણ પેસીવાઇઝનું વાક્ય હોય તો એમાં થ્રી પાસ પાર્ટિસિપલ ભૂતકૃદન જોઈએ જોઈએ ને જોઈએ જ ઓકે તો એ પ્રેયર વોઝ બિંગ એટે એટેન્ડેડ બાય મી એટ ધેટ ટાઈમ તે સમયે હું પ્રાર્થના કરી રહ્યો હતો આગળ જોઈએ હવે આપણે નકાર વાક્ય જોઈએ તો નકાર વાક્ય જોવાનું હોય તો સબ્જેક્ટ પછી વોઝવેર પ્લસ નોટ મૂકાય છે શું મૂકાય છે સબ્જેક્ટ પછી વોઝવેર પ્લસ નોટ પછી આઈનજીવાળું ક્રિયાપદને પછી ઓબ્જેક્ટ અને અધરવર્ડ્સ મુકાતું હોય છે એ જ પ્રમાણે પો પેસિંગમાં કન્વર્ટ કરીએ તો ઓબ્જેક્ટને વાક્યની શરૂઆતમાં મૂકો નકાર વાક્ય છે તે વોઝવેર પછી નોટ મૂકો પછી બિંગ મૂકો અને વબ થ્રી મૂકો બરાબર અને પછી બાય સાથે સબ્જેક્ટ મૂકો ને અધરવાઇઝ ઓકે દાખલા તરીકે એક એક્ઝામ્પલ લઈએ ધે વેર નોટ ડિસ્કસિંગ ધીસ ઇશ્યુ ધે વર નોટ ડિસ્કસિંગ ધીસ ઇશ્યુ આમાં સબ્જેક્ટ શું મળશે ધે કોણ તેઓ શું કરી રહ્યા હતા ધીસ ઇશ્યુ આ ઇસ્યુનો બરાબર તો એને ઓબ્ઝેક્ટ કહીશું કઈ ક્રિયા કરતા હતા ડિસ્કસિંગ ચર્ચા કરવાની તો એને વર્બ કહીશું તો આપણને સબ્જેક્ટ મળે છે ધી વર્બ મળે છે ડિસ્કસિંગ અને ઓબ્ઝેક્ટ મળે છે ધીસ ઇસ્યુ તો ધીસ ઇસ્યુને વાક્યની શરૂઆતમાં મૂકી દઈશું તો ધીસ ઇસ્યુ હવે એક વચનનું વાક્ય છે એક વચનનું ઓબ્જેક્ટ છે તો આપણે ઓબ્જેક્ટને અનુરૂપ મૂકવાનું છે તો આપણે વોઝ મૂકીશું બહુ હોત તો વર મુકત તો ધીસ ઇસ્યુ વોઝ નકાર વાગે છે એટલે નોટ તો મૂકવું જ પડશે હવે ચાલુ કાળ છે એટલે બિંગ મૂકાશે ધીસ ઇસ્યુ વોઝ નોટ બિન ડિસ્કસ્ડ બાય ધેમ તો આ પ્રમાણે મિત્રો ફેરફાર કરવાનો હોય છે હવે આપણે આગળ વધીશું પ્રશ્નાર્થ વાક્યો મતલબ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સના પણ બે પ્રકાર હતા મેં તમને વાત કરી હતી પ્રશ્નાર્થ વાક્યો તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આપણે વોસ કે વેરને સબ્જેક્ટની પહેલાં મૂકીએ છીએ અને વાક્યના અંતે પ્રશ્નાચિહ્ન મૂકીએ છીએ તો એક્ટિવઈઝમાં સૌ પહેલાં વોઝવેર મૂકો પછી સોબ પછી સબ્જેક્ટ મૂકો પછી વફ ફોર એટલે એનજીવાળું ક્રિયાપદ મૂકો પછી ઓબ્ઝેક્ટ મૂકો પછી અધર વર્ડ્સ મૂકો અને છેલ્લે પ્રશ્નાચિહ્ન મૂકો અને જ્યારે તમે એને પેસીમાં કન્વર્ટ કરો છો તો સૌ પહેલાં વોઝવેર મૂકો પછી ઓબ્ઝેક્ટ મૂકો પછી બિંગ મૂકો પછી વફ થ્રી મૂકો પછી સબ્જેક્ટ મૂકો અધર વર્ડ્સ મૂકો અને છેલ્લે ક્વેશ્ચન માર્ક મૂકી દો બરાબર તો આ જ પ્રમાણે એની વાક્ય રચના છે જેવી આપણે કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સમાં જોઈ હતી એવી જ કન્ટિન્યુ પાસ ટેન્સમાં છે ફેરફાર શું છે પેલા એમિઝાર હતું અને આમાં વોઝવેર છે બાકી બધી જ વાક્ય રચના સેમ છે એક માઇનર માઇનર વસ્તુને તમે નોટિસ કરી દો તો તમને બધા જ ટેન્સ સારા ઇઝીલી આવડી જતા હોય છે તો આપણે એનું એક એક્ઝામ્પલ જોઈએ પ્રશ્નાર્થ વાક્યનું વોઝ આઈ ક્રિએટિંગ ધોઝ પ્રોજેક્ટ ધેન બરાબર આપણે ફરીથી લખીએ વોઝ આઈ ક્રિએટિંગ ધેટ પ્રોજેક્ટ રાખીશું બહુ વચન નથી લાગતું એક વચન રાખીશું વોઝ આઈ ક્રિએટિંગ ધેટ પ્રોજેક્ટ ધેન ત્યારે હું પ્રોજેક્ટ તૈયાર કરી રહી હતી ઓકે તો આમાં ઓબ્જેક્ટ મળે છે પ્રોજેક્ટ અને વબ મળે છે આપણને ક્રિએટ અને સબ્જેક્ટ મળે છે આઈ બરાબર તો હવે ઓબ્જેક્ટને આગળ લઈશું તો વોઝ ધેટ પ્રોજેક્ટ જોજો હો હું બોલું એ પ્રમાણે લખજો જેવા આમાં શબ્દો છે એવા નહીં તો વોઝ ધેટ પ્રોજેક્ટ બીંગ ક્રિએટેડ બાય મી ધેન શું ત્યારે મારો પ્રોજેક્ટ હું સર્જ કરી રહી હતી તૈયાર કરી રહી હતી તો મિત્રો આ રીતે થાય છે એક બીજું એક્ઝામ્પલ જોઈએ વેર વેર ધે પ્લેઈંગ એ ફૂટબોલ શું તેઓ ફૂટબોલ રમી રહ્યા હતા તો આમાં વોઝ એ ફૂટબોલ ફૂટબોલ એક વચન છે એટલે વોઝ મુકાશે બરાબર હું બોલું છું એ પ્રમાણે લખજો આ લખેલું છે એ પ્રમાણે નહીં વોઝ એ ફૂટબોલ બીંગ પ્લેઈડ બાય ધેમ ધીનું શું થઈ જાય ધેમ થઈ જતું હોય છે આગળ છેલ્લું વાક્ય જોઈ લઈએ નોન ડબલ એજ વોઝ માય બ્રધર સ્ટડીંગ ઇંગ્લિશ એટ ધેટ ટાઈમ શું મારો ભાઈ ત્યારે અંગ્રેજી ભણી રહ્યો હતો તો શું ભણી રહ્યો હતો અંગ્રેજી તો ઓબ્જેક્ટ આગળ લઈ લઈશું વોઝ ઇંગ્લિશ બિંગ સ્ટડીડ સ્ટડીનો સ્પેલિંગ સુધારી લેજો એસટી યુ ડીઆઈડી ફરીથી એસ ટી યુ આઈ ઈડી તો વોઝ માય બ્રધર વોઝ ઇંગ્લિશ બિંગ સ્ટડીડ બાય માય બ્રધર એટ ધેટ ટાઈમ તો મિત્રો આ રીતે પ્રશ્નાર્થવાક્યનું પેસોવેઝમાં કન્વર્ટ કરાય છે હવે આપણે ડબલ્યુ એચ ક્વેશ્ચન જોઈ લઈએ ડબલ્યુ એચ ક્વેશ્ચન આગળના ટેન્સીસમાં પણ શીખ્યા હતા અત્યારે પણ જોઈ લઈએ હુ અને વોટવાળા દાખલા તરીકે આમાં એક્ઝામ્પલ આપ્યું છે હુ વોઝ હુ વોઝ રીડિંગ ધ મેસેજ આ મેસેજ કોણ વાંચી રહ્યું છે તો મેં તમને વાત કરી હતી જ્યારે પણ વાળું વાક્ય હોય તો બાય વૂમ મૂકી દેવાનું પછી ટુ બીનું રૂપ મૂકો પછી ઓબ્ઝેક્ટ મૂકો તો બાય વૂમ વોઝ ધ મેસેજ બિંગ રીડ હું બોલું છું એ પ્રમાણે લખજો બાય વૂમ વોઝ ધ મેસેજ બિંગ રીડ આ પ્રમાણે ફેરફાર થશે આગળ વધીએ વોટ વોઝ સી અટરિંગ અટરિંગ એટલે બોલવું તે શું બોલી રહી હતી તો વોટવાળા વાક્યમાં શું ના મળે મિત્રો આપણને હમ ઓબ્જેક્ટ ના મળે તો વોટ વોઝ બિંગ અટર્ડ બાય હર આમાં દરેકમાં વપથરી મુકાય પેસી દરેક પેસીબોઇસમાં ભૂતકૃદન જોઈએ જોઈએ ને જોઈએ ઓકે એક એક્ઝામ્પલ બીજું જોઈ લઈએ વેર વર ધે ગેધરિંગ ધ સ્ટુડન્ટ્સ તેઓ ત્યાં ક્યાં વિદ્યાર્થીઓને એકત્રિત કરશે તો વેરમાં ધે સબ્જેક્ટ છે ગેધરિંગ વ છે ને ધ સ્ટુડન્ટ્સ ઓબ્જેક્ટ છે તો ઓબ્જેક્ટ આગળ લઈશું તો શું થશે વેર વર ધ સ્ટુડન્ટ્સ બિંગ ગેધડ બાય ધેમ બરાબર છેલ્લું એક વાક્ય જોઈ લઈએ વાય વોઝ સી ક્રિએટિંગ એ મોડેલ તે કેમ આ નમૂનો બનાવી રહી છે તો એ મોડેલ ઓબ્જેક્ટ છે ક્રિએટિંગ વબ છે અને સી શું છે સબ્જેક્ટ છે તો પેસીમાં કન્વર્ટ કરીશું તો વાય વોઝ એ મોડેલ પછી ચાલુ કાઢ છે એટલે બિંગ ક્રિએટનું વિક ક્રિએટેડ થાય તો વાય વોઝ એ મોડેલ બિંગ ક્રિએટેડ બાય હર તો મિત્રો આ રીતે તમારે કન્ટિન્યુ પ્રેઝન્ટેન્સના તમારી એક્સરસાઇઝ તમને રેડી રેકનરમાં પણ આપેલી હશે તો તમે ખાલી જગ્યાઓ અને બંને પૂરું કરજો તમારે સિમ કન્ટિન્યુ પ્રેઝન્ટેન્સ અને કન્ટિન્યુ પાસ્ટ આ બંનેની તો એક્સરસાઇઝ એવી પીવી પેટર્નમાં અને ખાલી જગ્યાઓમાં બંનેમાં આપેલી હશે તો તમે રેડી રેકનરમાંથી લખજો અને આ જે મેં લખાયું છે જે તમને દેખાય છે તો લખજો એના ઉપરાંત બીજી પણ જે વાક્યો હોય એની પ્રેક્ટિસ કરજો મિત્રો પ્રેક્ટિસ કરવાથી જ પરફેક્શન આવશે ગણિત અને ગ્રામરમાં જેટલી તમે પ્રેક્ટિસ કરો એટલું તમારું પરફેક્શન આવે છે હવે આપણે કન્ટિન્યુ ફ્યુચર ટેન્સ જોઈ લઈએ જે સહેલો જ છે અને એનું પેસવાઇઝમાં રૂપાંતરણ શક્ય નથી એટલે આપણે આ જ લેક્ચરમાં એટેન્ડ કરી લઈએ કન્ટિન્યુ ફ્યુચર ટેન્સ ચાલુ ભવિષ્યકાળ બરાબર છે હવે ચાલુ ભવિષ્યકાળ છે તો ચાલુ ભવિષ્યકાળમાં એનો ઉપયોગ જોઈએ તો ભવિષ્યમાં અમુક કોઈ અમુક ચોક્કસ સમયે કોઈ ક્રિયા ચાલુ હશે તે દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ વપરાય છે બરાબર છે દાખલા તરીકે કહી શકાય કે થોડાક સમય પછી અમે સ્કૂલમાં ભણી રહ્યા હશું બરાબર આ કોરોના મહામારી જાય એટલે થોડાક સમય પછી અમે સ્કૂલમાં ભણી રહ્યા હશું બરાબર છે વી શેલ બી રીડિંગ વી શેડ બી સ્ટડીંગ ઇન સ્કૂલ અમે સ્કૂલમાં ભણતા હશું વી શેલ બી સ્ટડીંગ ઇન ક્લાસરૂમ અમે અમારા વર્ગખંડમાં ભણી રહ્યા હશું બરાબર છે તો આ રીતે ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે તે દર્શાવવા માટે ચાલુ ભવિષ્યકાળ વપરાતો હોય છે તો એના ટેન્સ ઇન્ડિકેટિંગ વર્ડ છે મતલબ એમના ચમચાઓ છે ટુમોરો એટ ધીસ ટાઈમ અને ટુમોરો એટ ધીસ મોમેન્ટ આવતીકાલે આ સમયે આવતીકાલે આ ક્ષણે બરાબર ગમે તે ભવિષ્યનો કહી શકાય આ સમય આ પ્રમાણે ભવિષ્યનો સમય બતાવી શકાતો હોય છે હવે મિત્રો આ ચાલુ કાળ છે ને એફર્મેટિવ સેન્ટેન્સ ચાલુ ભવિષ્યકાળના અને આ ચાલુ ભવિષ્યકાળ છે એનું પેસિવાઇસમાં રૂપાંતરણ શક્ય નથી બરાબર છે તમારે બહુ પરીક્ષામાં આનું બહુ ઓછું પૂછાય છે પણ છતાંય આપણે ટેન્સ એના વિશે એની વાક્ય રચના આપણે જાણતા હોઈએ માટે આપણે આ ટેન્સ શીખી લઈએ છીએ તો ચાલુ ભવિષ્યકાળમાં ભા ચાલુ ભવિષ્યકાળનું પેસી રૂપાંતરણ શક્ય નથી ચાલુ ભવિષ્યકાળનું પેસીવાઇઝમાં રૂપાંતરણ શક્ય નથી આગળ વધીએ હવે એની વાક્ય રચના જોઈ લઈએ વાક્ય એક્ટિવઈઝનું જ આવશે વાક્યની શરૂઆત સબ્જેક્ટથી આવશે શેલવીલ આવશે બી આવશે વ આવશે ઓબ્જેક્ટ આવશે અને અધરવર્ડ્સ આવશે એનું એક્ઝામ્પલ લઈએ આઈ શેલ બી ટીચિંગ ઇંગ્લિશ ટુમોરો એટ ધીસ ટાઈમ આવતીકાલે અત્યારે હું તમને અંગ્રેજી ગ્રામર ભણાવી રહી હશું ભવિષ્યની ક્રિયા છે અને ભણાવી રહી હશું મતલબ ક્રિયા ચાલુ હશે અત્યારના સમય તો એના માટે ચાલુ ભવિષ્યકાળ વપરાય છે હવે મિત્રો આપણે નકાર વાક્ય જોઈ લઈએ ચાલુ ભવિષ્યકાળના નકાર વાક્યનું એ પેસેવિસમાં રૂપાંતરણ થાય નહીં બરાબર છે તો એની વાક્ય રચના જોઈ લઈએ એક્ટિવસની જોઈશું સબ્જેક્ટ પછી શેલવી આવે પછી નોટ આવે પછી બી આવે પછી વ આવે ઓબ્જેક્ટ આવે અને અધરવર્ઝ આવે બરાબર છે દાખલા તરીકે એનું એક્ઝામ્પલ લઈએ ધે વિલ નોટ બી રીડિંગ ધ ન્યૂઝ બરાબર ધે વિલ નોટ બી રીડિંગ ધ ન્યૂઝ તેઓ અત્યારે સમાચાર વાંચતા હશે નહીં વાંચી રહ્યા હશે નહીં તો આ રીતે મિત્રો એનું નકાર વાક્ય બને છે હવે આપણે એના પ્રશ્નાર્થ વાક્ય જોઈએ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ મતલબ પ્રશ્નાર્થ વાક્ય તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો સેલ્વિલને સબ્જેક્ટની પહેલાં મૂકી દો તો વાક્યની શરૂઆતમાં સેલ્વીલ મૂકીએ પછી સબ્જેક્ટ મૂકીએ પછી બી મૂકીએ પછી વ મૂકીએ આઈએજીવાળું ક્રિયાપદ મૂકીએ ઓબ્ઝેક્ટ મૂકીએ અને અધર વર્ડ્સ મૂકીએ બરાબર છે તો એનું એક્ઝામ્પલ જોઈએ વીલ યુ બી એટેન્ડિંગ એ પ્રેયર ટુમોરો એટ ધીસ ટાઈમ એટ ધીસ મોમેન્ટ શું તમે આવતીકાલે આ ક્ષણે આ સમયે પ્રાર્થનામાં પ્રાર્થના એટેન્ડ કરી રહ્યા હશો તો આ રીતે પેસિવિસ પેસિવિસમાં રૂપાંતરણ થતું નથી બરાબર છે તમારે એક વસ્તુ યાદ રાખવાનું ચાલુ કાળ છે એટલે એનજીવાળું ક્રિયાપદ જોઈએ પૂર્ણ કાળ હોય તો ભૂતકૃદન જોઈએ પેસીવયજ હોય તો ભૂતકૃદન જોઈએ એટલે અમુક નાની નાની બાબતો તમે ધ્યાનમાં રાખો અને સમજી લો તો એ વસ્તુ ક્યારેય ભૂલાતી છે નહીં બરાબર છે તો મિત્રો અહીંયા આપણા ત્રણે ત્રણ કન્ટિન્યુ ટેન્સ પૂરા થઈ જાય છે કન્ટિન્યુ પ્રેઝન્ટ કન્ટિન્યુ પાસ્ટ અને કન્ટિન્યુ ફ્યુચર તમે આની એક્સરસાઇઝ કરજો અને પ્રેક્ટિસ કરજો એના બીજા જે એક્સ તમારી રેડી રેકનરમાં અથવા કોઈ જાતે કોઈ એક્ઝામ્પલ બનાવી અને પ્રેક્ટિસ કરજો સમયનો સારો ઉપયોગ કરજો બગાડતા નહીં ઓકે ટેક કેર બાય સી યુ પ્રણામ